स्वागत है विद्यार्थी मित्रों आप सौनु शबुरा एजुकेशनल विडियो में जेमा हूँ मेघना वड़गा में आज आप जोई रहा छे धोरण 11 में अकाउंट विषय में बीजा भाग में पहलू प्रकरण जेनु नाम छे भूल सुधारणा। जेमा गया विडियो लेक्चर में आप भूल सुधारणा विषय थीअरी बात करी गया छे अने ए थीअरी में काचा सरवैया ने असर करती भूल अने काचा सरवैया ने असर न करती भूल विषय की माहितीओ मेळवी चूक्या छे। आजे अपने दाखला की शुरुआत करिए। दाखला में प्रश्न चार में तमने कहेवामां आव्युं छे कि श्री बलरामना तारीख 31/3/2015 ना रोज पूरा थता वर्षना वार्षिक हिसाब तैयार करता पहेलानी नीचे शोधेल भूलो सुधारवा भूल सुधारणा नोंध तैयार करो। काचा सरवैया उपरथी वार्षिक हिसाब जो तैयार करवामां आवे तो ए वार्षिक हिसाब तैयार करता पहेला केटलीक भूलो शोधी काढवामां आवी छे। आ भूलो अनुसार आपणने शुं करवानी छे एनी भूल सुधारणा नोंध एटले के खास आम नोंध तैयार करवानी छे। तो शरूआत करिए। पहेलो व्यवहार छे आपनो ₹5,000 खरीदेल मालनी नोंध करवानी रही गई छे। एटले के अहींया खरीदेलो जे माल छे ए मालनी खरीदीनी नोंध करवानी ज रही गई छे। तो पहली आमनोंध शुं थशे? आमनोंधनो जे तमे फॉर्मेट तैयार करो छो ए ज मुजब आमनोंधनुं फॉर्मेट तैयार थशे। श्री बलरामनी खास आमनोंध, तारीख, विगत, खापा नंबर, उधार अने जमा। जेमां पहली आमनोंध थाय खरीद खाते उधार, ते लेणदार खाते जमा। बाबत जेमां आपणे लखशुं खरीदेल मालनी नोंध जे करवानी ज रही गई छे अथवा तो भूलाई गई छे ए अंगेनी भूल सुधारणा नोंध। बीजो आपेलू छे यंत्र खरीदी तेने गोठववानो खर्च ₹2,000 परचूरण खर्च खाते उधारेल छे। एटले के आपणे कोई पण मिलकतनी खरीदी करीए तो ए मिलकत खाते उधार करवामां आवे, परंतु अहींया परचूरण खर्च માં જે ગોઠવણીનો ખર્ચ 2000 છે એ પરચુરણ ખર્ચ ખાતે ઉધાર કરેલો છે। તો જે ઉધાર છે એને જમા કરવો અને સાચી નોંધ કરો। તો યંત્ર ખાતે ઉધાર, તે પરચુરણ ખર્ચ ખાતે જમા। બાબત જેમાં લખાય જે યંત્ર ખરીદતા ચૂકવેલ ગોઠવણી ખર્ચ જે પરચુરણ ખર્ચ ખાતે ઉધારેલ તેના। ત્યાર પછી ત્રીજું આવે છે વ્યવહાર દેવાનસિંહને ચૂકવેલ 2400 ભૂલથી કરણ ખાતે નોંધાયા છે। દેવાનસિંહને ચૂકવવાના હતા અને ભૂલથી કોના ખાતે નોંધાઈ ગયા છે? કરણ ખાતે। તો જે આપણે કરણ ખાતે ઉધાર કરેલા હશે એ હવે શું કરશું? કરણ ખાતે જમા કરીશું, એની વિરુદ્ધની નોંધ। અને દેવાનસિંહને ચૂકવવાના છે તો ચૂકવશું એટલે ઉધાર। તો દેવાનસિંહ ખાતે ઉધાર, તે કરણ ખાતે જમા ₹2400। બાબત જેમાં લખાશે દેવાનસિંહને ચૂકવેલ રકમ ભૂલથી કરણ ખાતે નોંધેલ, તેની ભૂલ સુધારણા નોંધ। ત્યાર પછી ચોથો વ્યવહાર છે ₹5,000 માલ નયનાને વેચેલ જે ભૂલથી ખરીદ નોંધમાં નોંધાઈ ગયેલ છે। વ્યવહાર વેચાણ નોંધનો છે પણ ભૂલથી ખરીદ નોંધમાં આપણે નોંધ્યું છે। તો સૌથી પહેલાં જ્યારે આપણે ખરીદ નોંધને ઉધાર કરી હશે તો હવે શું કરશું? ખરીદ નોંધને જમા કરીશું, અને જે નથી થયું એટલે કે વેચાણ ખાતું જમા નથી તો હવે વેચાણ ખાતું પણ જમા કરીશું અને નયના ખાતે ઉધાર કરીશું। તો આમ નોંધ આ મુજબની થઈ શકે, નયના ખાતે ઉધાર 10,000, તે વેચાણ ખાતે જમા 5,000, તે ખરીદ ખાતે જમા 5,000। બાબત જેમાં લખાશે નયનાને વેચેલ માલ ભૂલથી ખરીદ નોંધમાં નોંધેલ, તેને ભૂલ સુધારણા નોંધ। ત્યાર પછી પાંચમો વ્યવહાર છે રેખાએ સ્વીકારેલી આપણી 1900ની લેણી હુંડીની ચોપડામાં નોંધ 1000થી થઈ। 1900ની લેણી હુંડી છે પણ નોંધ થઈ છે 1000થી, એટલે કે ₹900 નોંધવાના બાકી છે, એટલે કહી શકાય કે ઓછી રકમથી નોંધ થઈ છે। તો જે રકમ બાકી છે એની નોંધ કરશું, લેણી હુંડી ખાતે ઉધાર 900, તે રેખા ખાતે જમા 900। બાબત જેમાં લખાશે રેખાએ સ્વીકારેલી હુંડીની નોંધ લેણી હુંડીમાં ઓછી રકમથી થઈ તેના। ત્યાર પછી છઠ્ઠો વ્યવહાર
બેંક વ્યાજના 150 રૂપિયા પાસબુકમાં જમા કરેલા, જે રોકડ મેળમાં વ્યય બાજુ નોંધેલ છે. ભૂલથી રોકડ મેળમાં જાવક બાજુ નોંધ કરી નાખી છે, તો હવે શું કરશું? આપણે એને ફરીથી ઉધાર કરીશું. લખવાના શેમાં હતા? બેંક ચાર્જિસમાં. તો 150 પ્લસ 150 એટલે રૂપિયા થશે 300. તો બેંક ખાતે ઉધાર 300 રૂપિયા, તે બેંક વ્યાજ ખાતે જમા 300. બાબતજીમાં લખાશે, બેંકે જમા કરેલ વ્યાજની રકમ ભૂલથી રોકડ મેળમાં વ્યય બાજુએ નોંધી તેના. ત્યાર પછી સાતમો છેલ્લો વ્યવહાર, જેમાં કીધું છે અમિતાને વેચેલો રૂપિયા 1200ના માલની નોંધ ખરીદ નોંધમાં રૂપિયા 200થી કરવામાં આવી છે. 1200ની માલની નોંધ કેટલામાં કરી? 200 રૂપિયામાં, એટલે કે 1000 રૂપિયાની નોંધ, બાકીના રૂપિયાની નોંધ કરવામાં આવી નથી. તો આપણે અહીંયા લખીશું, અમિતા ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા કેટલાની નોંધ થશે? રૂપિયા 200ની. તે વેચાણ ખાતે જમા રૂપિયા 1200, અને આ બંનેનો સરવાળો અમિતા ખાતે ઉધાર 1400 રૂપિયા. બાબતજીમાં લખાશે, અમિતાને કરેલું રૂપિયા 1200નું વેચાણ, જે ખરીદ નોંધમાં રૂપિયા 200થી નોંધ્યું તેની ભૂલ સુધારણા નોંધ. જે ખરીદી ઉધાર કરી હતી એ ખરીદીને જમા કરશું, એટલે કે એ સાચી નોંધ બનશે. આ રીતે આખી આમ નોંધનો આપણે શું કરીશું? અહીંયા સરવાળો કરીશું, તો સરવાળો તમને મળે છે 22000. આ રીતે આપણે ભૂલ સુધારણા નોંધ જે છે એ તૈયાર કરાવી શકાય. તો આવો જ દાખલો તમને પ્રેક્ટિસ માટે સ્વાધ્યાયનો દાખલા નંબર 6, જે તમારે ભૂલ સુધારણા નોંધ તૈયાર કરવાની છે, આમ નોંધ તૈયાર કરવાની છે, શ્રી વિવેકની આમ નોંધ, તો એ હોમવર્ક સ્વરૂપે તમે જાતે કરવાની રહેશે. થેન્ક યુ.